સત્યાવીસ વર્ષે એમની ઉંમર ને વિજાપુર કર્ણાટક. મને યાદ છે ત્યાં સુધી અભયચંદ્ર મારા પાસે જેટલા મુમુક્ષુ હતા ને એમાં સૌથી પહેલા હતા. બધાના લગભગ હિરચંદ્ર સુરી મહારાજ પાસે બધાની દીક્ષા થઈ ગઈ. એ લગભગ છેલ્લા 7-8 વર્ષથી હશો તમે. ગુરુકુળવાસ 7 વર્ષનો છે. એનું કારણ એવું છે કે હેલ્થના જબરદસ્ત ઇશ્યુ, લીવર કયો, વિટામિન કયો, B12 કયો, કે કેલ્શિયમ કયો, કે બ્લડના રિપોર્ટ કયો, કે કોઈ પણ વસ્તુ કયો, એટલી બધી વ્યાધિ, એટલી બધી અશક્તિ કે ક્યારેક તો મુમુક્ષુ ઊભા કરીને વપરાવવું પડે. 4-5 દિવસમાં એકવાર દવાખાને જવું પડે, 10 દિવસમાં એકવાર હોસ્પિટલ જવું પડે. આ કારણે પરિવાર ના પાડે અને તો પણ 8-8 વર્ષ સુધી સંઘર્ષ કર્યો કે પ્રભુ મારું કંઈક સાંભળશે. એમાં એમના કલ્યાણ મિત્ર સાધ્વીજી ચૈતન્ય નિધિશ્રીજી, ચિન્મય નિધિ, મિચ્છામાં દુઃખણો હવે ત્યારે સાંભળ્યું હતું, ચિન્મય નિધિશ્રીજી મહારાજે એમને એક સાધના આપી કે આ સાધના તું કર. અને એ સાધના હતી ગચ્છાધિપતિ જયઘોષ સુરીશ્વરજી મહારાજાની જાપની સાધના, ધ્યાનની સાધના. એ સાધના ચાલુ કરી અને એવો ચમત્કાર થયો, વેટ ગેઇન થયું, ડોક્ટરના રિપોર્ટ નોર્મલ આવ્યા. પરિવાર 8 વર્ષથી ના પાડતો હતો, સાહેબનું નામ લઈને ફોન કર્યો અને પહેલા જ ફોનમાં પરિવારે હા પાડી દીધી અને સરસ મજેના, એટલી બધી એમની ગજબની શ્રદ્ધા છે. 14 ફેબ્રુઆરી 2024 વિજાપુર મુકામે આચાર્ય હિરચંદ્ર સુમાર, તો સાહેબ અમદાવાદના, અચ્છા અમદાવાદથી સાહેબ પધારશે અને એમની દીક્ષા ત્યાં આગળ થશે. અને આર્ચીબેન સુશીલભાઈ જૈન, માત્ર 19 વર્ષની વય, પણ પિંડવાડા પ્રેમ સુરેશ્વરજી મહારાજાના ગામમાં લોકડાઉનમાં ફૂલ એન્જોય કરવાનું. પરિવાર આખો ધર્મ કરે, મને કે બધા ધર્મ કરે તો પછી પાપ કોણ કરે, પછી આપણે બધા ભગવાન થઈ જઈએ તો શું કરવાનું, એટલે ઘરમાં હું એકલી પાપ કરું બાકી બધા ધર્મ કરે. પણ એક એટલી ઈચ્છા હતી કે ગુરુમાર્ગનું 84 હતું ત્યારે એટલું નક્કી કર્યું હતું કે 3 દિવસ માટે રહેવા માટે જવું. એ 7 દિવસ માટે પ્રભુના દર્શન કરતાં કરતાં પ્રભુ સાથે પ્રેમ થઈ ગયો અને ઘરે કંઈ એલાઉડ નહીં, પણ હું બધું ખાતી પીતીને એન્જોય કરતી. પણ વસંતીબેનની પાઠશાળામાં વસંતીબેનને કારણે મારો વૈરાગ્ય મજબૂત થયો અને મને બધા જ જવાબ માત્ર અને માત્ર ગચ્છાધિપતિ જયઘોષસુરી મહારાજ મને બધા જ જવાબ આપે છે. હું બેસું એટલે ભીતરથી એમનો જવાબ આપે. હું ગુરુકુળવાસમાં રહી ઓનલાઈન મારી કોલેજનું ફોર્મ ભરવાનું હતું, પેમેન્ટ ગયું નહીં, હું ખૂબ રોડી અને ગચ્છાધિપતિ અંદરથી જવાબ આપ્યો, દીકરી જે થાય તે સારા માટે, તારી માટે મોટો માર્ક ખુલશે. એ વખતે કોલેજ છોડી તો આજે પ્રભુની કોલેજમાં જવાનું મને એડમિશન મળ્યું. આરચીબેનની 28 એપ્રિલ 2024 ભિવંડી સાધ્વીજી કીર્તિપૂર્ણા શ્રીજીના એ શિષ્યા બનશે અને એમની મુમુક્ષુની પ્રવર્જા થશે. તાળીઓના ગડગડાટથી અભિવાદન કરીએ જતીનભાઈ. સ્વીટીબેન અજયભાઈ શાહ, ઓહો હેલ્થ ઇશ્યુ એટલા બધા કે છેલ્લા 8 વર્ષથી દીક્ષા માટે સંઘર્ષ કરી રહ્યા છે પણ દીક્ષાના અંજળ આવી ન રહ્યા. એટલે 2 વર્ષથી એક સંકલ્પ કર્યો છે કે પૂજ્ય ગચ્છાધિપતિ જયઘોષસુરી મહારાજાને રોજની 108 પ્રદક્ષિણા આપવાની. કોઈ પણ સંજોગોમાં એ પ્રદક્ષિણા છૂટે નહીં. આંબલી જાય ત્યારે રોજની 1008 પ્રદક્ષિણા આપે. અને ગચ્છાધિપતિ ભગવંત એવા વર્ષ્યા કે એમની દીક્ષાની અનુમતિ મળી ગઈ, બધું સેટ થઈ ગયું. અભય શંકરસુરી મહારાજે ખૂબ ઉપકાર કર્યો. 15 એપ્રિલ 2024 બરાબર ને સ્વીટીબેન પણ પ્રવર્જિત થવાના છે.